ચૂંટણી પંચ સમક્ષ કોંગ્રેસના ગૌરવ પંડ્યા દ્વારા રજૂઆત કરવામાં આવી છે અને રજૂઆત કરી અને ઓબ્જેક્શન ઉઠાવવામાં આવ્યું છે. જે મત થયા છે તેને અનુસંધાને ભાજપના બે ધારાસભ્યો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કે જે શિક્ષણ મંત્રી તરીકે હાલ કાર્યરત છે, અને બીજા માતર વિધાનસભા બેઠકના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી, કે જેમની સામે કોંગ્રેસના સંપર્કમાં હોવાનો આક્ષેપ થયો હતો, અને તે અનુસંધાને આજે સીએમએ પણ સ્વીકાર કર્યો છે કે ભાજપના ધારાસભ્યોનો સંપર્ક કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે. આ બંને ધારાસભ્યોના મતદાન તો આજે થયા છે, પરંતુ ઓબ્જેક્શન એ પ્રકારનું ઉઠાવવામાં આવ્યું છે કે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કે જેઓ શિક્ષણ મંત્રી છે, તેમની સામે હાલ સુપ્રીમ કોર્ટમાં મેટર પેન્ડિંગ છે. તેમની સામેની જે મેટર છે તે મેટર અત્યારે હાલ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે, એટલે તેમનો વોટ વ્યાજબી ગણાય નહીં તે અંગેનું ઓબ્જેક્શન ઉઠાવવામાં આવ્યું છે. બીજી તરફ જે અન્ય ધારાસભ્ય છે કેસરીસિંહ સોલંકી, તેના વોટ સામે એ રીતે ઓબ્જેક્શન ઉઠાવવામાં આવ્યું છે કે કેસરીસિંહ સોલંકીની તબિયત ખૂબ જ સારી છે, તેમની તબિયત સ્વસ્થ છે, તેમ છતાં પણ ભાજપ દ્વારા યેન કેન પ્રકારે તેમને અસ્વસ્થ બતાવી તેમને અસ્વસ્થ બતાવવામાં આવ્યા છે. અને સાથે જ જે રીતની પ્રોક્સી તેમને વોટ જાહેર કરવામાં આવે છે, અને પ્રોક્સી વોટ જાહેર કરીને સહાયક મિત્ર તરીકે અન્ય વ્યક્તિ દ્વારા વોટ કરવામાં આવે છે, એટલે આ બંનેના ઓબ્જેક્શન અત્યારે ઉઠાવવામાં આવ્યા છે. આભાર નિર્મલ સમગ્ર જાણકારી બદલ.